આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરાથી સમાચાર, વડોદરામાં હરિભક્તોએ મતદાન માટે શપથ લીધા. 7000થી વધુ સ્વામિનારાયણ હરિભક્તોએ શપથ લીધા છે. મતદાન કરવા માટે હરિભક્તોએ શપથ લીધા. રામનવમી નિમિત્તે મતદાન કરવાના શપથ લીધા છે. અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે સંતોના માર્ગદર્શન હેઠળ 7000થી વધુ હરિભક્તોએ મતદાન કરવાના શપથ લીધા છે. લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા શપથ લીધેલ સભામાં 4000થી વધુ મહિલાઓ ભક્તો હતી. મહિલા ભક્તિ જોવા મળી છે, જેમાં કહી શકાય કે 7000થી વધુ સ્વામિનારાયણ હરિભક્તોએ શપથ લીધા. મતદાન કરવા હરિભક્તોએ શપથ લીધા છે. રામનવમી નિમિત્તે મતદાન કરવાના શપથ લીધા છે. તો વડોદરામાં હરિભક્તોએ મતદાન માટે શપથ લીધા. તો 7000થી વધુ સ્વામિનારાયણ હરિભક્તોએ શપથ લીધા છે. કહી શકાય કે મતદાન કરવા માટે હરિભક્તોએ શપથ લીધા. અટલાદરા ખાતે આ સ્વામિનારાયણ મંદિર ખાતે સંતોના માર્ગદર્શન હેઠળ 7000થી વધુ અને હરિભક્તોએ આ મતદાન કરવા માટે શપથ લીધા છે. તો આવનાર દિવસોમાં લોકસભાની ચૂંટણી આવવાની છે અને તેને લઈને વડોદરા ખાતે હરિભક્તોએ મતદાન માટે શપથ લીધા. નમસ્કાર. ભારત માતા કી જય. ભારત વર્ષનો સૌથી મોટો મહોત્સવ એટલે આપણા જનરલ ઇલેક્શન્સ. સમગ્ર ભારત દેશમાં 19 એપ્રિલથી આ લોકશાહીનું બહુ જ મોટું પર્વ ચાલી રહ્યું છે અને આપણને સૌને ભારતવાસીઓને દાયકાઓથી સદીઓથી લોકતાંત્રિક પરંપરાઓમાં શ્રદ્ધા છે. કારણ કે ભારત દેશ છે, ઇટ્સ ધ વર્લ્ડ્સ ઓલ્ડેસ્ટ એન્ડ ધી વર્લ્ડ્સ લાર્જેસ્ટ ડેમોક્રેસી. સમગ્ર વિશ્વમાં દરેક આ ઇલેક્શન્સ અત્યારે જોઈ રહ્યા છે, ત્યારે આપણે એક નાગરિક તરીકે આપણી ફરજ છે કે આપણા દેશના વિકાસ માટે આપણે આપણો અભિપ્રાય જરૂર વ્યક્ત કરવો જ જોઈએ. તો આપણે આપણો મત અવશ્ય આપીએ. જ્યાં પણ આપણને શ્રદ્ધા હોય, આપણી વિચારધારા હોય, પણ આપણે આપણું એક કોન્સ્ટિટ્યુશનલ રાઇટ છે એ આપણે ચોક્કસ એક્સરસાઇઝ કરવો જોઈએ. દેશનો વિકાસ જ્યાં રહેલો છે, ધર્મમાં શ્રદ્ધા જ્યાં રહેલી છે, જ્યાં ટ્રેડિશન કલ્ચર મેન્ટેન થાય છે, એવા લોકોને આપણે દેશની સેવામાં જોડીએ આપણા મત દ્વારા, જેથી દેશનું ભવિષ્ય ખૂબ સુંદર, ખૂબ ઉજ્જવળ અને ખૂબ મજબૂત રહે. તો 7 મે આપણા ગુજરાત રાજ્યમાં આ વોટિંગની શરૂઆત થાય છે. તો આપણે સૌ આપણા પડોશી, આપણા મિત્રો, આપણા સગાવાલાને આની માટે ચોક્કસ પ્રેરીએ કે આપણે આ લોકશાહીના આ મહોત્સવમાં રંગે ચંગે ભળવાનું છે. દરેકને પ્રેરણા કરીએ અને આપણા વર્તુળોમાંથી તમામ આ વોટિંગમાં મતદાનમાં જોડાય એવો આપણે ચોક્કસ પ્રયત્ન કરવાનો છે. ભારત દેશને આપણે વિકસિત જોવો છે, ભારત દેશને આપણે વિશ્વગુરુ જોવો છે, એની માટે આપણે ચોક્કસ મતદાન કરીએ. ફરી એક વખત આપ સર્વેને અપીલ છે, આજે અહીંયા BAPS સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે આ શ્રીહરિ જયંતી રામનવમીના પર્વ નિમિત્તે લગભગ 5000થી 7000 હરિભક્તોએ આ પ્રતિજ્ઞા લીધી છે. તો આપને પણ આ વિનંતી છે, જય સ્વામિનારાયણ.